પ્લાસ્ટિકનું વેચાણ બંધ ન કરાવી શકતી નગરપાલિકાને ગાયોના પેટમાંથી કાઢેલા પ્લાસ્ટિકનો ઢગલો ચીફ ઓફિસર સામે રજૂ કર્યો અને મૂંગા પ્રાણીઓ પર ક્રૂરતા કરનાર સામે પગલાં ભરવાની માંગ સાથે ચીફ ઓફિસર કચેરી સામે ધરણા કર્યા હતા. કેશોદ શહેરમાં પ્લાસ્ટિકનો 2 ઓક્ટોબર વપરાશ થઈ રહ્યો છે. જે પ્લાસ્ટિકનો કચરો બજારોમાં રઝળતો હોય, જે પ્લાસ્ટિક ખાવાથી અનેક ગાયો બીમારીના કારણે રીબાઈને કમોતે મોતને ભેટે છે. નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના વેચાણ બાબતે આંખ આડા કાન કરી રહી હોય ત્યારે અગાઉ પણ પ્લાસ્ટિક વેચાણ બાબતે જનતા રેડ કરી પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હોવાથી ગાયોના પેટમાંથી કાઢેલા પ્લાસ્ટિકનો ઢગલો ચીફ ઓફિસર સામે રજૂ કરી જીવદયા પ્રેમીઓએ રોષ ઠાલ હતો. તેમજ ભારતીય કાયદાનો ભંગ કરીને કેશોદ નગરપાલિકા કચેરી દ્વારા રજાના દિવસે પણ મૂંગા પ્રાણીઓને પકડી તેના ઉપર વધારે પડતો ત્રાસ આચરતા હોય જે બાબતે તપાસ કરી જવાબદાર સામે કાનૂની પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે કેશોદ પીઆઈને લેખિતમાં રજૂઆત કરી હતી. મૂંગા પ્રાણીઓ સામે ત્રાસ આપનાર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. જ્યાં સુધી નગરપાલિકા તંત્ર દ્વારા લેખિતમાં બાંયધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી જીવદયા પ્રેમીઓ દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. અમારી ગાયો રીબાઈને કમોતે મરે છે. આ પરિપત્ર મોદી સરકાર શું કરવા, આ લોકો હપ્તા ખાવા માટે આપ્યો છે કે કામગીરી કરવા માટે આપ્યો છે? અને બીજા નંબર સુપ્રીમ કોર્ટ ની ગાઈડલાઈન છે કે કૂતરાઓને પકડવા માટે બટરફ્લાય નેટ આવે છે, એની જગ્યાએ કૃતાપૂર્વક કૂતરાઓને પકડી અને કોઈ પણ જાતની રહેવા ખાવા પીવાની વ્યવસ્થા વગર જંગલ ની અંદર હિંસક પશુઓ કોળીઓ બનાવે છે. અમારી માંગણી છે કે આની તમામ પ્રકારની તપાસ થાય અને જે જે જાગતા વળગતા અધિકારીઓ એના પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. અને અત્યારે અમે ધરણાઓ પર બેઠા જ્યાં સુધી અમને જવાબ નહીં મળે અને આના ઉપર FIR દાખલ નહીં થાય ત્યાં સુધી અમે હલવારા નથી. ગોવિંદ હડિયાનો રિપોર્ટ, કેશોદ.